ક્ષેત્રફળ અને ઘનફળનો ખૂબ જ અગત્યનો દાખલો, એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવ્યો તો નીચે નળાકાર એની ઉપર શંકુ મૂકવામાં આવ્યો એવો પદાર્થ છે. નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 ઊંચાઈ છે 2.1 મીટર અને વ્યાસ એટલે કે ડાયામીટર ડી 4 હોય તો ત્રિજ્યા એના અડધા 2 હોય એટલે કે આની ત્રિજ્યા રેડિયસ કેટલી છે 2 મીટર. ઉપરના ભાગનો શંકુ, આ શંકુની તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાંસી ઊંચાઈ L, L બરાબર 2.8 આપેલા છે 2.8 મીટર. તો આ તંબુ બનાવવા માટે કેટલા કેનવાસ કાપડ વપરાય અને એનું ક્ષેત્રફળ શોધો. કેનવાસનો ભાવ 500 રૂપિયા પર મીટર, એટલે કે 1 મીટરના 500 રૂપિયા હોય તો કેનવાસની કિંમત પણ શોધો. તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતું નથી, એટલે કે અહીંયા તળિયે કાંઈ મૂકવામાં આવતું નથી, તળિયાને ધ્યાનમાં લેવાનું નથી, અથવા શંકુનો તળિયો અહીંયા પણ કંઈ ઢાંકવામાં આવતું નથી. તો આપણે દાખલો ગણીએ. કેનવાસનું ક્ષેત્રફળ બરાબર, અત્યારે બે પદાર્થ મારે પહેલા આ સિલિન્ડર નળાકારને ફરતે કાપડ વીંટળવું પડશે. ફરતે કાપડ વીંટળવાની વાત થાય એટલે નળાકારનું ક્ષેત્રફળ, નળાકારનું પૃષ્ઠફળ 2πRh પ્લસ માથે શંકુ જેવી ટોપી છે એમાં પણ કાપડ વીંટળવું પડશે, એટલે કે આ શંકુનું ક્ષેત્રફળ πRL, બંનેમાંથી કોમન નીકળે πR કોમન નીકળે એટલે કે 2H વત્તા L. હવે સૂત્રમાં કિંમત મૂકીએ, પાઈની જગ્યાએ 22/7 ગુણાકારમાં ત્રિજ્યા રેડિયસ 2 સેન્ટીમીટર, 2H H નળાકારની હાઈટ, H કેટલી છે 2.1 મીટર વત્તા L એટલે કે તિર્યક ઊંચાઈ કેટલી છે 2.8. હવે સાદુરૂપ આપીએ, ખાસ ધ્યાન દેજો. 22 કેટલા થાય 44, ભાગાકારમાં 7, આનું સાદુરૂપ 21 42 એટલે કે 4.2 વત્તા 2.8. આના પછીનું સાદુરૂપ 44/2, 8 ને 2 0 વધી પડી 1 4 ને 3 7, 7.0 એટલે કે પૂરા 7. તો 7 અંશમાં 7/2 કટ થાય. આના પછી 44/7, 7 અંશમાં ને 7/2 કટ થાય એટલે કે 7 7 કટ થયા પછી કેટલું ક્ષેત્રફળ વધે 44 મીટર સ્ક્વેર. હવે ત્રિરાશિ એવી આપવામાં આવી કે 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે 500 રૂપિયા. તો આપણી પાસે કેટલું આવ્યું, 44 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા થાય બંનેનો ગુણાકાર, 44 ગુણાકારમાં પૂરા 500, 5 4 20 વધી પડી 2, 5 4 20 ને 2 22, અને બીજા આ 2 મીંડા મૂકું એટલે કે 22,000 રૂપિયા થાય. મારે આ તંબુ બનાવવા માટે કેટલો ખર્ચો લાગે 22,000 રૂપિયા, તમે આખો દાખલો એક વખત જોઈ લ્યો.